सूरत पुलिस द्वारा शहर में ओवर स्पीड पर वाहनों ने चलावनार सामे लाल आंख करी छे। सूरत पुलिस द्वारा शहर ना जुदा जुदा रस्ताओं में हवे लेजर स्पीड गन थी नजर राखवामां आवशे, जेने लईने शहर में नबीराओ माटे आ स्पीड गन खतरा की घंटी बनी रहेशे। सूरत शहर ट्राफिक पोलिस ने सरकार तरफ थी 30 लेसर स्पीड गन फाळवामां आवी छे। आज से शहर ना जुदा जुदा रस्ता पर पोलिस आ लेसर स्पीड गन थी नजर राखी कार्यवाही करवानी शुरुआत करी छे। सूरत ट्राफिक पोलिस हवे खाखी वर्दीनी साथे लेसर स्पीड गन लाव्यू छे। शहरना रस्ताओमां ओवर स्पीड पर चलावनारा वाहन चालको पर खास नजर राखवा माटे सूरत ट्राफिक पोलिस ने लेसर स्पीड गन फाळवामां आवी छे। सूरत पोलिस सरकार द्वारा 30 जेटली आ गन फाळवामां आवी छे। आजथी सूरत ट्राफिक पोलिस जवानो लेसर स्पीड गन द्वारा शहरना जुदा जुदा 30 जेटला रूट पर तैनात रहेशे अने ओवर स्पीड पर चलावनारा वाहन चालको सामे कड़क कार्यवाही करशे। सूरत ट्राफिक पोलिस ने फाळवामां आवेली लेसर स्पीड गन नबीराओ माटे खतरानी घंटी साबित थशे। शहेरमां अनेक एवा विस्तारोमां नबीराओ बाइक अने कार ओवर स्पीड पर चलावीने अकસ્માતો સર્જે છે, તે ઉપરાંત ઓવર સ્પીડ પર બાઇકો ચલાવીને સ્ટંટ પણ કરતા હોય છે, ત્યારે લેસર સ્પીડ ગનાવા નબીરાઓ માટે ખતરાની ઘંટી બની રહેશે। આજે સુરત પોલીસ કમિશનર દ્વારા લેસર સ્પીડ ગન ટ્રાફિક પોલીસને આપવામાં આવી હતી, ત્યારે આ અંગે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે સુરત પાસે એક લેસર સ્પીડ ગન હતી, હવે સરકાર દ્વારા બીજી 30 લેસર સ્પીડ ગન ફાળવવામાં આવી છે। આ સ્પીડ ગન સુરતમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે અને શહેરના રસ્તાઓમાં ઉપયોગમાં લેવામાં આવશે। શહેરમાં ઓવર સ્પીડથી ચલાવીને અકસ્માત ઘટાડવાનો આશય છે। આ ગન થકી વાહન ચાલકો પર હવે આધુનિક તકનીકથી ધ્યાન રાખવામાં આવશે, ઉપરાંત સ્પીડ ચલાવનાર વાહન ચાલકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે। આ તમામ 30 સ્પીડ ગનનો ઉપયોગ આજથી શરૂ કરી દીધો છે। આજથી આ સ્પીડ ગન સાથે જુદા જુદા વિસ્તારોમાં પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે। હવે આ ટેકનિકથી ઓવર સ્પીડિંગની તકલીફમાં ઘટાડો થશે। અત્યાર સુધી પોલીસની પાસે ઇન્ટરસેપ્ટર વાન છે, એક લેઝર ગન હતી, હવે સરકારશ્રી દ્વારા બીજી 30 જેટલી લેઝર સ્પીડ ગન સુરત શહેરને ફાળવવામાં આવી છે, જે સુરત શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે તેમજ લોકલ રોડ ઉપર પોલીસ દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે, જેવા કે મગદલ્લા વાય જંકશન, VIP રોડ, બટારથી બ્રેડલાઇનર સર્કલ, ઉનપાટિયા VIP સર્કલ, ONGC સર્કલ, SK નગર 4 રસ્તા, રિંગ રોડ તથા તાપી નદીના ઉપરના બ્રિજો ઉપર સ્પીડ ગન સાથે આજથી પોલીસ મૂકવામાં આવી છે। આના લીધે ઓવર સ્પીડિંગની તકલીફ ઘટશે એવો મને વિશ્વાસ છે। જે વાહનોની ગતિ મર્યાદા છે આ પણ શહેરમાં જાહેરનામા થકી નક્કી કરવામાં આવેલ છે। દાખલા તરીકે નેશનલ હાઈવે ઉપર તમામ પ્રકારના વાહનો માટે સ્પીડ લિમિટ 60 કિલોમીટર પ્રતિ ઘંટાની છે, જ્યારે નેશનલ હાઈવે સિવાયના તમામ વિસ્તારો માટે મધ્યમ વાહનો માટે 40 કિલોમીટરની સ્પીડ, ટુ વ્હીલર માટે 50 કિલોમીટરની સ્પીડ, થ્રી વ્હીલર માટે 35 કિલોમીટર પ્રતિ ઘંટાની સ્પીડ અને ફોર વ્હીલર માટે 60 કિલોમીટર પ્રતિ ઘંટાની સ્પીડ આ ગતિ મર્યાદા નક્કી કરવામાં આવેલ છે, જે નાગરિકો હવે પછી વાહન ચાલકો આ સ્પીડથી વધારે સ્પીડમાં જતા હશે તો એના વિરુદ્ધમાં સ્પોટ ફાઇનની કામગીરી કરવામાં આવશે અથવા પરિસ્થિતિ પ્રમાણે ઈ ચલાન પણ આપવામાં આવશે। આ સ્પીડ ગનની બહુ સારી રેન્જ પણ છે, એટલે બહુ દૂરથી પોલીસને હવે ખબર પડી જશે અને ડોક્યુમેન્ટરી સાયન્ટિફિક એવિડન્સ પોલીસ પાસે હશે કે આ જગ્યા ઉપર આ વાહન ચાલક કઈ સ્પીડથી વાહન હાંકતા હતા।